ભુજના 36 મીટર રિંગ રોડના બ્યુટિફિકેશનના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો પર્દાફાશ. 5/1/23 રોજ મેં ભુજ પ્રાદેશિક કમિશનર, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર, ગુજરાત નગરપાલિકાઓના ચીફ ઓફિસર એમને તમામને એક લેખિત રજૂઆત કરી. ભુજના 36 મીટર રિંગ રોડ ઉપર બ્યુટિફિકેશનના કામોમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યું છે એક લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ પ્રાદેશિક કમિશનરે એક પોતાની ટુકડી મોકલી અને જે અમારી ફરિયાદ હતી એ ફરિયાદ અનુસંધાને તપાસ કરાવતા અમારી ફરિયાદ સાચી હતી. એ ફરિયાદને લઈને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ભાજપના 35માં નગરસેવક અને ભુજ નગરપાલિકાના 45માં નગરસેવકને નોટિસ આપી છે. આજે નોટિસ આપવામાં આવી છે, શું ઉદ્દેશ હતો અને જ્યારે આપણે તમે સ્તર ઉપર ગયા હતા ત્યારે તમને એનું કામ કેવી હલકી ગુણવત્તા આપણે જોવા મળી? આપના માધ્યમથી કહીશ કે હલકી ગુણવત્તા અને આખી આખી લેઆઉટ ચેન્જ કરી અને પોતાને મન ફાવે અને કોન્ટ્રાક્ટરને આર્થિક ફાયદો થાય તેવી એક ડિઝાઇન બની અને ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે લેખિત અને મૌખિત રજૂઆત કરી હતી. તેમ છતાં આ કામ ચાલુ હતો એટલે અમે પ્રાદેશિક કમિશનર સાહેબને રજૂઆત કરતા મોડે પણ અમને ન્યાય મળ્યો છે. આ જે કોન્ટ્રાક્ટર છે એ એવું લાગી રહ્યું છે કે એ લોકોને જ મરતીયાને આપવામાં આવ્યો છે અને આ લોકો બધે મિલીભગત કરીને જ બાટીને બધેને કામ કરવાનું. હું આપને કહીશ કે ભુજ નગરપાલિકાની જેટલા પણ કોન્ટ્રાક્ટરો છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા હોય તેવું તેમનું બાયો આપણે એમનું જણાય છે ભૂતકાળ. ચીફ ઓફિસરને દિવસ 3ની અંદર કામ કઈ રીતે ચેન્જ થયું, આ કામમાં ભ્રષ્ટાચાર છે તેવા વિવિધ મુદ્દે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી નામદાર પ્રાદેશિક કમિશનર સાહેબે ખુલાસો માંગ્યો છે દિવસ 3ની અંદર. અને અમને આશા છે કે ચીફ ઓફિસરનો ખુલાસો યોગ્ય નથી કેમકે પ્રાદેશિક કમિશનર સાહેબની ટીમે પણ તપાસ કરતા સ્થળ ઉપર અમારી ફરિયાદ સાચી હતી. એમના પાસે ખુલાસો કરવા માટેના કોઈ શબ્દો જ નથી અને એમને સ્વીકારવું જોઈએ કે અમારી ભૂલ છે.